हेलो क्लास, केम छो बदा। इन दिस लेक्चर वी हैव डिस्कशन अबाउट थायरोक्सिन सिंथेसिस ऑफ थायरोक्सिन। चलो थायरोक्सिन नी सिंथेसिस जोवानी छे अने मेकेनिज्म केवी हशे, आ सिंथेसिस आपने केवा शू मांगे छे। तो कोई पण सिंथेसिस होय, ऑर्गेनिक तमे ऑर्गेनिक केमिस्ट्रीनी कोईपण रिएक्शन लियो, तमने एक वस्तु माइंड में सेट होवी जोईए कि तमारी जी प्रोडक्ट छे ए प्रोडक्ट केवी देखाती हशे अने तमारो स्टार्टिंग मटेरियल केवो छे। बस जो आ बे वस्तु तमने ख्याल होय तो कोई भी रिएक्शन तमे इजीली परफॉर्म करी शको। चलो याद शुं राखवानुं छे, जो तमारे थायरोक्सिन बनाववुं छे तो स्टार्टिंग मटेरियल शुं लेवानुं छे, एनिलीन। पण केवो एनिलीन लेवानो छे, तो के पेरा ઉપર નાઇટ્રો આવે એવો એનિલીન। ચલો આ તમારું બેન્ઝીન, અરે હા કે ના, બેન્ઝીન ઉપર જો NH2 હોય તો આને કહેવાશે એનિલીન। ઓર્થો, મેટા અને પેરા, ઓમપ્રકાશ, OMP, ઓમપ્રકાશ યાદ રાખવું, એની પેરા પોઝિશન ઉપર શું આવેલું છે? નાઇટ્રો। તો આ તમારો છે સ્ટાર્ટિંગ મટીરીયલ। ચલો કેવો છે, NH2 અને આ બાજુ છે તમારો NO2, હા કે ના, આ તમારું છે સ્ટાર્ટિંગ મટીરિયલ। હવે આ સ્ટાર્ટિંગ મટીરિયલમાં સૌથી પહેલાં શું કરવાનું છે? આપણે હેલોજિનેશન કરવાનું છે। કઈ રીતના કરશું? અરે સિમ્પલ છે, ડાયરેક્ટ હેલોજિનેશન કરી નાખશું। ચલો અહીંયા હેલોજ તરીકે કોનો ઉપયોગ કરવાનો છે? તો કે આયોડિનનો, હા કે ના। હવે તમારી જે આ રિંગ છે, આ રિંગની અંદર તમારે હેલોજિનેશન કરવું છે, તો તમારી પાસે બે પ્રોબેબિલિટી છે, કાં તમે ઓર્થો ઉપર કરાવશો, કાં તમે મેટા ઉપર કરાવશો। કાં તમે ઓર્થો પોઝિશન ઉપર હેલોજિનેશન કરાવી શકો, યા તો તમે કોઈ મેટા ઉપર કરાવી શકો। હવે ખબર કેમ પડશે કે ઓર્થો ઉપર કરવું કે મેટા ઉપર? ચલો એના માટે એક ટ્રીક હોય છે, એના માટે કન્સેપ્ટ આવે GOC, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી। એમાં ઇફેક્ટ આવે, પ્લસ ઇફેક્ટ, માઇનસ ઇફેક્ટ। તો પ્લસ R ઇફેક્ટ એટલે કે આમાં જોવા મળે રેઝોનન્સ। રેઝોનન્સ કેવું હશે એ જોઈ લઈએ। ચલો આ છે તમારો NH2 ગ્રુપ, એટલે કે એનિલીન બની ગયું આખું। આમાં થતું શું હોય? અહીંયા કોણ હશે? નાઇટ્રો ગ્રુપ હશે ને। ચલો હવે આ તમારી પાસે શું છે? લોન પેર। આ લોન પેરનું મૂવમેન્ટ હશે આ ડિરેક્શનમાં અને આ બોન્ડ આવશે અહીંયા, હા કે ના। તો તમે જોઈ શકો કે તમારી ઇલેક્ટ્રોન ડેન્સિટી છે, એ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓર્થો પોઝિશન ઉપર મેક્સિમમ હશે। અને આમ પણ જે ફંક્શનલ ગ્રુપ પ્લસ R ઇફેક્ટ શો કરતું હોય એ હંમેશા ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ હોય। પછી આ જે પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે, જો જુઓ ખાસ, જે માઇનસ ઇફેક્ટવાળા હોય, યાદ શું રાખવાનું હોય, જે પ્લસ R ઇફેક્ટવાળા હોય એ ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ ગ્રુપ હોય, અને જે માઇનસ ઇફેક્ટવાળા હોય એ મેટા ડિરેક્ટિંગ ગ્રુપ હોય, હા કે ના। ચલો આ નાઇટ્રો ગ્રુપ છે, તો આ શું કરતું હશે? આ ઓર્થો અને મેટા, મેટા પોઝિશનને ડિરેક્ટ કરતું હશે અને આ કેને ડિરેક્ટ કરતું હશે? ઓર્થો પોઝિશનને। આ વાત આપણે કરી GOCની। તો જો મારે એનિલિનમાં હેલોજન એટલે કે મારો આયોડિન એડ કરવો છે તો ક્યાં કરીશ? ઓર્થો ઉપર એડ કરીશ, એટલે કે તમારી કંઈક રિએક્શન ઇન્ટરમિડિયેટ કેવું બનશે? ઓર્થો ઉપર આયોડિન, આને કહેવાશે હેલોજિનેશન। હવે એક વસ્તુ એ યાદ રાખવાની દોસ્ત, કે જ્યારે જ્યારે NH2 તમને જોવા મળે ત્યારે એમાંથી જેની ડાયઝોડેશન છે, એટલે કે એમાંથી તમારે N2 ફોર્મ કરવા છે, ઇન શોર્ટ તમારે કરાવવું છે એનું ડાયઝોટાઇઝેશન, હા કે ના। તો જ્યારે જ્યારે તમને NH2 જોવા મળે ત્યારે શું કરવાનું હોય? અરે સપોઝ કે તમારે અહીંયા કોઈ એક નવું ગ્રુપ એડ કરવું છે તો ડાયરેક્ટ NH2ને રિમૂવ કરવો ડિફિકલ્ટ પડશે, એટલે શું કરતા હોય છે આપણે? આને ડાયએઝોટાઇઝેશનમાં ફોર્મ કરતા હોઈએ છીએ, એટલે શું બની જાય? N2 બની જાય। અને N2ને જો રિમૂવ કરવો હોય તો N2 ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ, ડાયરેક્ટલી રિમૂવ થઈ જશે। ચલો થશે કેવું એ જોઈ લઈએ। આમાંથી જે NH2 છે આમાંથી ડાઈ બનશે, પણ કઈ રીતે? કે NaNO2 + 2 મોલ HCl નાખીશ, કન્ડિશન શું હોય?
તો કે 0 થી 51 સેલ્સિયસ ટેમ્પરેચર હોવું જોઈએ. ચલો અહીંયાથી 2 મોલ હાઇડ્રોજનના, અહીંયાથી વોટરનો, એટલે H2O રિમૂવ થશે. હા કે ના? H2O રિમૂવ થશે અને એ બનશે શું? ડાય બનશે. હા કે ના? બની ગઈ. ચલો, નાઇટ્રોજનની નોર્મલ વેલેન્સી હોય છે 3, પણ જો નાઇટ્રોજનની 4 વેલેન્સી થાય તો એની ઉપર આવે પોઝિટિવ ચાર્જ, અને તમારા જે આ ઇન્ટરમિડિયેટમાં તમે યુઝ કર્યું છે એમાં ક્લોરિન પડેલા હશે, તો પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ વચ્ચે એટ્રેક્શન જોવા મળતું હશે. તો તમારી પ્રોડક્ટ, તમારું ઇન્ટરમિડિયેટ કંઈક આ રીતના ફોર્મ થયો. હવે તમને ખબર જ છે દોસ્ત કે ઇટ ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ, આને રિમૂવ કરવો ઇઝી પડશે. ખાસ ધ્યાન રાખવાનું, તમારા રિએક્શનમાં કે તમને ગેસ દેખાતા હોય જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓક્સિજન, આ બધા ગુડ લિવિંગ ગ્રુપ છે. તો એના જેવું આ નાઇટ્રોજન છે ને દોસ્ત, N2, આ N2 ગેસ પણ કેવું છે? ગુડ લિવિંગ ગ્રુપ છે. એટલે આની રિએક્શન કરાવશો પોટેશિયમ આયોડાઇડ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ, એટલે કરશે શું? અહીંયાથી તમારી N2 છે, N2 રિમૂવ થશે, અને આ Cl એટલે કે KCl અને N2 આ બંને રિમૂવ થશે. તો અહીંયા આવશે શું? તો અહીંયા આવશે તમારો આયોડિન. હા કે ના? તો તમારી પ્રોડક્ટ કેવી બની ગઈ? ચલો, આયોડિન અને નાઇટ્રો આ બંનેની કમ્પેરમાં આની ફર્સ્ટ પ્રાયોરિટી આવે. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ ને સિક્સ્થ આ રીતે એનું નોમેનક્લેચર કરવાનું હોય છે. 3, 4, 5 ટ્રાય આયોડો નાઇટ્રો બેન્ઝિન. તો આ રીતે તમારી કંઈક ઇન્ટરમિડિયેટ પરફોર્મ થતી હશે. હવે શું કરવાનું? તો કે આમની રિએક્શન કરાવવાની છે. કેમની સાથે? તો કે ભાઈ આમની સાથે. આ એટલે કોણ? ચલો નામ તમારે આપવાનું છે. આ એટલે કોણ છે? આ કોણ બની ગયો? આપણો ફિનોલ બની ગયો. ફિનોલની પેરા પોઝિશન ઉપર મૂકવાનો છે મિથોક્સી ગ્રુપ, એટલે આને કહેવાશે પેરા મિથોક્સી ફિનોલ. ફિનોલ ઇઝ એ ગુડ રિએક્ટન્ટ. આમાંથી H+ રિમૂવ કરવો ઇઝી પડશે. ચલો, અહીંયાથી H+ અને અહીંયાથી આયોડિન જો બંને રિમૂવ કરશો, અહીંયાથી H+ અને અહીંયાથી આયોડિન, એટલે કે HI રિમૂવ થાય. હા કે ના? જેવો તમે HI રિમૂવ કરશો એટલે આ બંને રિંગ વચ્ચે કનેક્શન જોવા મળશે. અરે હા કે ના બોલ દોસ્ત, જોવા મળ્યું આવું? હા. હવે કે હવે આપણે જો આ પોઝિશનને કંઈક રિમૂવ કરવું છે અહીંયાથી, તો શું કરવું પડે? આનું રિડક્શન કરવું પડે. હા કે ના? રિડક્શન કેના વડે કરશો? તો કે કોઈ પણ રિડ્યુસિંગ એજન્ટ લઈ લો, જેવો કે SNCl ટુ ઇન ધ પ્રેઝન્સ ઓફ HCl, એટલે કે એસિડિક મીડિયમમાં તમારો SNCl2 પડેલો છે, આના મદદથી તમે આનું રિડક્શન કરશો, એટલે અહીંયા શું આવશે? NH2. હા કે ના? NH2 આવી ગયા. હવે આ NH2 છે, આપણે વાત કરીએ દોસ્ત કે આ NH2ની જો મારે કરવું હોય ડાયએઝોટાઇઝેશન, તો કેમ કરીશ? એને NO2 પ્લસ HCl 2 મોલ 0 થી 51 સેલ્સિયસ ટેમ્પરેચર, એટલે અહીંયાથી H2 રિમૂવ થશે અને અહીંયા ડાયફોર્મેશન થશે. હા કે ના? અને તમારો Cl- બધાને આવડે છે. ચલો, હવે તો કે હવે આપણે ખબર છે કે આ તમારો ગુડ લિવિંગ ગ્રુપ છે. જે તમારું N2 છે ને દોસ્ત, એ N2 તમારું ગુડ લિવિંગ ગ્રુપ છે, એટલે કે આમાં હું CuCN એટલે કે સાયનાઇડ ગ્રુપ, એટલે કે સાયનો ગ્રુપ એડ કરીશ, એટલે આને કહેવાશે સાયનેશન. હા કે ના? જો આ રિએક્શન ઇન્ટરમિડિયેટમાં હું સાયનેશન કરાવીશ, તો અહીંયાથી N2 રિમૂવ થશે, N2 રિમૂવ થશે, પ્લસ અહીંયા કોપર છે અને અહીંયા Cl છે, CuCl અને N2 રિમૂવ થશે, અને અહીંયા એટેચ કોણ થશે? CN ગ્રુપ. અરે જો અહીંયા થઈ ગયું દેખાણું દોસ્ત, આ તમારું આવી ગયું CN ગ્રુપ. હવે તો કે આનું હવે આપણે કરવાનું છે રિડક્શન કરવાનું છે. રિડક્શન કરશો એટલે એક બોન્ડ તમારો બ્રેક થશે, એક હાઇડ્રોજન આમની પાસે, એક હાઇડ્રોજન આમની પાસે. અરે હા કે ના? જેવું રિડક્શન કરશો પછીના નેક્સ્ટ સ્ટેપમાં તમારે શું કરવાનું છે? પાણી ઢોળ કરવાનું છે, એટલે કે પાણી નાખવાનું છે. જેવું તમે પાણી નાખશો એટલે OH- અને H+ રેડિકલ પરફોર્મ થશે. હા કે ના બોલ દોસ્ત? ચલો, થઈ ગયું પાણી. આ હવે તમને ખબર જ છે કે કાર્બન કરતાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘણી બધી વધારે હોય, એટલે આની ઉપર આવે નેગેટિવ ચાર્જ, આની ઉપર આવે પાર્શલી પોઝિટિવ ચાર્જ. જે નેગેટિવ ચાર્જવાળો પોર્શન છે એ ટ્રેક કરશે પોઝિટિવ ચાર્જને. અરે અહીંયા રહ્યું દેખાણું દોસ્ત. ચલો, હા કે ના? આ ટ્રેક કરશે અહીંયા, એટલે બનાવશે શું?
ચલો એ જોઈ લઈએ. બનાવશે શું? એન એચ ટુ સી, અહીંયા હાઇડ્રોજન હતો, અહીંયા ઓક્સિજન અને અહીંયા હાઇડ્રોજન. આ તમારી બેન્ઝિન રિંગ, આ ઓક્સિજન, આ તમારી ફર્ધર એક બેન્ઝિન રિંગ, અને અહીંયા આવશે ઓ સી એ થ્રી, એટલે કે આપણું મિથોક્સી ગ્રુપ. તો આ રીતે તમારી ઇન્ટરમિડિયેટ પરફોર્મ થતી હશે. હવે આ સ્ટેપમાં શું જોવા મળશે દોસ્ત? તો કે અહીંયાથી એચ પ્લસ રિમૂવ થશે. તો જે આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? તો કે ઓક્સિજન. જેવા ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન આવશે એટલે આની સાથે ડબલ બોન્ડ પરફોર્મ કરશે. જેવો ડબલ બોન્ડ પરફોર્મ કરશે એટલે અહીંયાથી એનએચ ટુ માઇનસ લીવ થશે. આ એનએચ ટુ માઇનસ અને આ એચ પ્લસ બંને ભેગા મળી શું બનાવશે? એનએચ થ્રી. એટલે કે આ રિએક્શનમાંથી એનએચ થ્રી રિમૂવ થશે. અરે હા કે ના ખબર પડી દોસ્ત? ચલો અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થયો એટલે કે ખાલી એચ પ્લસ રિમૂવ થયો છે. ઇલેક્ટ્રોન મૂકીને ગયો છે, તો ઇલેક્ટ્રોન જે મૂકીને ગયો છે એ ઇલેક્ટ્રોન આવશે ઓક્સિજન ઉપર. જેવો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે એટલે ડબલ બોન્ડ પરફોર્મ કરશે. જેવો અહીંયા ડબલ બોન્ડ પરફોર્મ કર્યા એટલે કે કાર્બનની ફેગી કેટલી વેલેન્સી? પાંચ વેલેન્સી, ગણો 1 2 3 4 5. અનસ્ટેબલ બની ગયું. અહીંયાથી એનએચ ટુ ઇલેક્ટ્રોન લઈને ભાગી જશે. ઇલેક્ટ્રોન લઈને ભાગી ગયું, આની ઉપર એવો પોઝિટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ વચ્ચે ડબલ બોન્ડ બનશે. કેમ બનશે? ચલો જોઈએ. ખાલી આટલો પોર્શન છે, એ આટલો પોર્શન અહીંયા સમજીએ આપણે. ચલો પોર્શન શું કહેવા માગે છે કે અહીંયાથી કોઈ કાર્બન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, પછી અહીંયા છે તમારા એન એચ ટુ, આ કાર્બન ઉપર ઓ એચ ગ્રુપ છે, હા કે ના? ચલો આ ઓ એચ ગ્રુપમાંથી તમારો એચ પ્લસ નીકળે છે એટલે કે બોન્ડના ઇલેક્ટ્રોન મૂકીને જાય છે એચ પ્લસ. આ બોન્ડના ઇલેક્ટ્રોન આ ઓક્સિજન ઉપર આવશે એટલે કે આની ઉપર આવશે નેગેટિવ ચાર્જ. એ નેગેટિવ ચાર્જ અહીંયા ડોનેટ કરશે એટલે અહીંયા ડબલ બોન્ડ બનશે. જેવો અહીંયા ડબલ બોન્ડ બનશે એટલે આ સિસ્ટમ થઈ જશે અનસ્ટેબલ. શું કામ? જો કે 1 2 3 4 અને 5 બોન્ડ, કાર્બનની પાંચ વેલેન્સી ક્યારેય પોસિબલ ના હોય. એટલે કાર્બન શું કરશે? અહીંયાથી કોઈ એકને રિમૂવ કરશે, એ ઇલેક્ટ્રોન લઈને જશે. ચલો એન એચ ટુ માઇનસ નીકળી ગયા અહીંયાથી ઇલેક્ટ્રોન લઈને, તો અહીંયા વધ્યું શું? તો કે પોઝિટિવ ચાર્જ. તો આ પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને વચ્ચે ડબલ બોન્ડ બની જશે. તો તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી દેખાતી હશે? તો કે એનએચ ટુ રિમૂવ કરવાના છે, અહીંયાથી એચ રિમૂવ કરવાના છે, તો વધશે શું? સી ડબલ બોન્ડ ઓ અને એચ વધશે. ચલો વધશે શું? અહીંયા સી ડબલ બોન્ડ ઓ અને એચ વધ્યા. અરે હા કે ના બોલ દોસ્ત, આવું વધ્યું ને દોસ્ત? શું વધ્યું? અહીંયા સી ડબલ બોન્ડ ઓ અને એચ, આવું વધ્યું. હવે આની રિએક્શન કરવાની છે હિપ્યુરિક એસિડ સાથે. હિપ્યુરિક એસિડનું સ્ટ્રક્ચર કેવું હોય દોસ્ત? ચલો જોઈ લઈએ. સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ એચ, એનએચ સી ડબલ બોન્ડ ઓ, અને આમની હારે શું હશે? સિક્સ મેમ્બરની રિંગ હશે, બેન્ઝિન રિંગ હશે. હવે આમાંથી જ્યારે બંનેને એટેચ કરશો ત્યારે આમાંથી વોટર મોલિક્યુલ રિમૂવ થશે. વોટરમાં ઓક્સિજન અહીંયાથી આવશે અને હાઇડ્રોજન બે અહીંયાથી આવશે, હા કે ના? તો વધશે કેટલું? ચલો એને ડ્રો કરીએ. તમારી રાઇટ હેન્ડ સાઈડનો પોર્શન છે આ કાર્બનથી, એ પોર્શન તમારો સેમ રહેશે. અરે સમજાય છે ને દોસ્ત? ઓ સી એચ થ્રી. ચલો અહીંયા કેટલું વધ્યું? તો કે ડબલ બોન્ડની બદલે હવે અહીંયા કોણ આવી જશે? આ કાર્બન, અને એ કાર્બન સાથે તમારો એસિડ રહેલો છે, હા કે ના? હવે આ કાર્બનની સાથે નાઇટ્રોજન એટેક થયેલો છે, અહીંયા જો નાઇટ્રોજન, અને એમની સાથે એક હાઇડ્રોજન, એક કાર્બન, અને અહીંયા આવશે બેન્ઝિન રિંગ. તો આ રીતે તમારું ફાઇનલ સ્ટ્રક્ચર જોવા મળતું હશે. હવે આમાં કેવું થતું હશે દોસ્ત? અહીંયાથી હાઇડ્રોજન એચ પ્લસ નીકળશે. એચ પ્લસ નીકળી ગયો તો કે હા, તો જે આ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આપશે નાઇટ્રોજનને. જેવો નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે એટલે અહીંયા ડબલ બોન્ડ પરફોર્મ કરશે. જેવો અહીંયા ડબલ બોન્ડ બનશે એટલે 1 2 3 4 5
પાછી કાર્બનની કેટલી વેલેન્સી થઈ? 5 વેલેન્સી. તો આ ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરશે. દેખાણું દોસ્ત, આ એસિડને જો તમે આ રીતે શો કરો, ડબલ બોન્ડ ઓ ઓ એચ દેખાય છે ને બધાને, તો આ જે નેગેટિવ ચાર્જ છે એ આ કાર્બન ઉપર એટેક કરશે. કેમ ભાઈ આ જ કાર્બન ઉપર એટેક કર્યું? તો એનું પણ એક પર્ટિક્યુલર રીઝન હોય. ચલો, આ કાર્બન છે, આની બિચારાની તમે હાલત તો જુઓ યાર. આ કાર્બન કેવો છે? લેસ ઇલેક્ટ્રોનેગેટિવ ઇન ધ કમ્પેર ઓફ ઓક્સિજન. ઓક્સિજન ઇઝ અ સેકન્ડ મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇન ધ પીરિયોડિક ટેબલ. ચલો, ફર્સ્ટ નંબરમાં કોણ આવશે? ફ્લોરિન. અને ફ્લોરિનની બાદ જો કોઈની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય તો એ કોણ છે? ઓક્સિજન. જો તમે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય કે આની માઇનસ આ ઇફેક્ટ હોય, આની માઇનસ આ ઇફેક્ટ હોય, હા કે ના? તો એટલું બધું આની ઉપર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ક્રિએટ કરતા હશે. શું કામ? કે આની ઉપર નેગેટિવ ચાર્જ છે, આની ઉપર નેગેટિવ ચાર્જ છે, આ ઓક્સિજન ઉપર. તો આની ઉપર પોઝિટિવ ચાર્જ હશે, આ પોઝિટિવ ચાર્જ ઉપર તમારો નેગેટિવ ચાર્જ એટેક કરતો હશે. સમજે છે આખી વાત દોસ્ત? આવું શું કામ બને? તો કે ભાઈ, આ તમારો કાર્બન છે ને, એ કાર્બન ડબલ બોન્ડ બે ઓક્સિજન સાથે કનેક્ટેડ છે. જો તમારો કાર્બન ફક્ત એક હારે કનેક્ટેડ હોય ને, તો પણ આની ઉપર ઘણો બધો પાર્શિયલી પોઝિટિવ ચાર્જ હોય. આની હાલત તો જોવો બિચારાની, બે બાજુથી ઇલેક્ટ્રોન ખેંચી લે છે, એટલે આની ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. તો આ નેગેટિવ ચાર્જ આ કાર્બન ઉપર એટેક કરશે. ઓકે, હવે જેવો એટેક કરશે, ચલો એટેક થઈ ગયો, એટેક કરશે એટલે આની ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જશે. આ ડોનેશન કરશે આની ઉપર, હા કે ના? પાછું બેક ડોનેશન કરશે અહીંયા. એટલે કે ઇન શોર્ટ, આને તમે આ રીતે રિપ્રેઝન્ટ કરી શકો. થયું હોય શું આમાં? તો કે એમાં આ રીતે જોવા મળતું હોય, આ તમારો કાર્બન છે, કાર્બન જેવો ઇલેક્ટ્રોન ડેન્સિટી ગેઇન કરશે એટલે આ ચાર્જ જશે ઓક્સિજન ઉપર. ડબલ બોન્ડ નીકળી ગયા, પાછો ડબલ બોન્ડ પરફોર્મ થાય, થયો પાછો ડબલ બોન્ડ, અને કોઈ ગુડ લિવિંગ ગ્રુપ હોય અહીંયાથી નીકળી જતો હોય છે, એટલે આને કહેવાય બેક ડોનેશન. અને અહીંયાથી ઓએચ રિમૂવ થાય છે. તો ભાઈનું કેવું? ચલો આખું રિએક્શન જોઈ લઈએ કે આમાં ખરેખર બને છે શું એ જોઈ લઈએ. ચલો, જો તમને અત્યારે ખાલી હરેક સ્ટેપ સમજાવું છું, પછી આખી રિએક્શન આપણે લખશું. અત્યારે તમે ખાલી મિકેનિઝમ માઇન્ડમાં સેટ કરી લ્યો કે કઈ એંગલથી બોન્ડ બ્રેક થાય છે અને ક્યાંથી બોન્ડ પરફોર્મ થાય છે, પછી આખી રિએક્શન આપણે એક સાથે સમજવાની છે. અત્યારે ખાલી જોઈ લો તમે બને છે કેવું. ચલો, આ કાર્બનથી સ્ટાર્ટ કરીએ. આ કાર્બન ઉપર ડબલ બોન્ડ ઓ અહીંયાથી રિમૂવ થઈ ગયા છે, ત્યાં કોણ કનેક્ટ થાય છે? આ ઓક્સિજન કનેક્ટ થઈ ગયો. ચલો, ઓક્સિજન કનેક્ટ થઈ ગયો, એની સાથે કોણ કનેક્ટેડ છે? કાર્બન કનેક્ટેડ છે, હા કે ના? ચલો, આ કાર્બન, એ કાર્બન ઉપર એક તમારી બેન્ઝિન રિંગ આવેલી છે, હા આવેલી છે. અહીંયા ડબલ બોન્ડ પરફોર્મ થશે નાઇટ્રોજન જોડે, હા કે ના? અહીંયાથી એ જ રિમૂવ થઈ ગયો છે. એ કાર્બન આમની આરે કનેક્ટેડ છે, હા કનેક્ટેડ છે. અને બાકીનું જે ફર્ધર વધે એ એમનેમ છે. હવે તમારે ફર્ધર આનું રિડક્શન કરવાનું છે. રિડક્શન ક્યાં એંગલથી કરશો? તમે જેવું રિડક્શન કરશો એટલે એક બોન્ડ આ બ્રેક કરશો, જેવો આ બોન્ડ બ્રેક થયો એટલે આ બંને ઉપર એક એક હાઇડ્રોજન આવશે, પાછો એક બોન્ડ બ્રેક કરશો એટલે આ બંને ઉપર એક એક હાઇડ્રોજન આવશે, ફર્ધર બોન્ડ બ્રેક કરશો એટલે CH2NH2 આવશે, હવે પાછો એક બોન્ડ બ્રેક કરશો એટલે અહીંયા એચ અને અહીંયા આવશે CH3. તો જુઓ તો આ તમારું શું બની ગયું? ટોલ્યુઇન બની ગયું. બેન્ઝીન ઉપર CH3, આને કહેવાશે ટોલ્યુઇન. તો ટોલ્યુઇન તમારું રિમૂવ થશે. ચલો રિમૂવ કરી દઈએ. અને બાકીનું શું વધ્યું? CH CHNH2, સી ડબલ બોન્ડ OH. તો આ તમારી ફર્ધર તમને પ્રોડક્ટ મળી ગઈ. અરે હા કે ના દોસ્ત, બોલ. ચલો હવે કેવું કરવાનું છે? આમાં શું બન્યું તમારું એ જોઈ લઈએ. ચલો, આ તમારે અહીંયા આવશે બેન્ઝીન રિંગ, અહીંયા ઓક્સિજન, અહીંયા તમારે OCH3. હવે જો તમે ફર્ધર આનું શું કરશો? હેલોજિનેશન કરશો એટલે થશે કેવું? કે ભાઈ આની ઉપર શું છે? લોન પેર છે. જે ફંક્શનલ ગ્રુપ પર લોન પેર પ્રેઝન્ટ હોય એ હંમેશા કેવા હોય? પ્લસ આર ગ્રુપ હોય. એટલે કે એનામાં પ્લસ રેઝોનન્સ જોવા મળે છે, એટલે કે આ કેવું હશે? ઓર્થો અને પેરા ડિરેક્ટિંગ ગ્રુપ હશે. ચલો, પેરા પોઝિશન ઓલરેડી ફિલઅપ થઈ ગયેલી છે,
હવે તમે જો આમાં હેલોજન એડ કરશો તો ક્યાં એડ થશે? તમારી ઓર્થો ઉપર એડ થશે. આ થઈ ગયો ઓર્થો ઉપર એડ, હા કે ના? હવે કરવાનું શું છે દોસ્ત? આ તમારું બની ગયું છે થાઇરોક્સિન. થાઇરોક્સિન અને આ આ બંનેમાં ફેર કેટલો છે? અહીંયા આવશે OH. આ મિથોક્સી ગ્રુપની બદલે જો અહીંયા આલ્કોહોલિક ગ્રુપ હોય તો તમારું બની જાય થાઇરોક્સિન. હવે ખબર કેમ પડશે કે સર અહીંયા OH ગ્રુપ કેમ લેવું? અરે સાવ સિમ્પલ છે દોસ્ત. કરના ખૂબ પાણી નાખી દો, એમાં નાખી દીધું પાણી. આ નેગેટિવ ચાર્જ છે, આને એટ્રેક કરશે, આને એટ્રેક કરશે, અહીંથી નીકળી જશે તો બચશે કેટલું? અહીંયા અહીંયા આવશે OH અને અહીંથી નીકળશે CH3OH. તો આ તમારી ફાઇનલ પ્રોડક્ટ બની ગઈ. કે ભાઈ થાઇરોક્સિન બનાવવું હોય તો થાઇરોક્સિન તમારું આ રીતે બનતું હોય છે. ચલો હવે આખી રિએક્શન એક સાથે સમજીએ. આ હરેક સ્ટેપ બાય સ્ટેપ મેં તમને સમજાવી, હવે આ રિએક્શન આખી આપણે વન સ્ટેપમાં જો સમજવી હોય તો કેમ સમજી શકાય? ચલો તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ કોણ છે? તો કે ભાઈ એનિલિન લેવાનું છે. પણ કેવું લેવાનું છે? તો કે ભાઈ ઓર્થો પોઝિશન ઉપર, સોરી પેરા ઉપર શું છે? નાઇટ્રો અને પેરા નાઇટ્રો એનિલિનનો યુઝ કરવાનો છે. રિએક્શન લખવા સમયે ખાસ ધ્યાન રાખવાનું, તમને હરેક ગ્રુપની ખબર હોવી જોઈએ કે ભાઈ ઓર્થો ડિરેક્ટિંગ છે કે પેરા ડિરેક્ટિંગ છે કે મેટા ડિરેક્ટિંગ છે. પછી ઇન્ટરમિડિયેટ કંઈ પરફોર્મ થતા હોય તો એમાં એટેક ક્યાં કરાવવો, કોણ ઇલેક્ટ્રોફાઇલ છે, કોણ ન્યુક્લિયોફાઇલ છે, કોને ઇલેક્ટ્રોનની જરૂર છે, કોની ઉપર પોઝિટિવ ચાર્જ છે અને કોની ઉપર નેગેટિવ ચાર્જ છે, આ બધી જ તમને માઇન્ડમાં ઇન્ફોર્મેશન સેટ હોવી જોઈએ. ચલો હવે આખી રિએક્શનને સમજવાની ટ્રાય કરીએ. આ તમારું બેન્ઝિન, બેન્ઝિન ઉપર જો તમે NH2 મૂકો અને અહીંયા નાઇટ્રો ગ્રુપ મૂકો તો આનું નામ થાય પેરા ઉપર નાઇટ્રો એનિલિન, પેરા નાઇટ્રો એનિલિન. હવે તમારે આનું કરવાનું છે હેલોજિનેશન, હા કે ના? હેલોજિનેશન કરશો તો આયોડિન ક્યાં એડ થશે? ઓર્થો ઉપર. શું કામ એડ થશે? આપણે સમજી ગયા છીએ. ચલો આમની ઓર્થો પોઝિશન ઉપર તમારે એડ કરવાના છે આયોડિન. થઈ ગયા એડ, હા કે ના? હવે તમને દેખાવું જોઈએ કે તમારા ગ્રુપમાં, તમારા સ્ટ્રક્ચરમાં ક્યાંય NH2 તમને શો થતા હોય તો શું કરવાનું હોય? એનું ડાયએઝો ટાઇડેશન કેમ કરશું? NaNO2+2 mol HCl 0 to 5 °C ટેમ્પરેચર, રિમૂવ થશે H2O અને બનાવશે કેવું? NO2. આ તમારી બેન્ઝિન રિંગ, હા કે ના? અહીંયા શું બનશે? N(NN) આમની ઉપર પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ, આ બંને વચ્ચે એટ્રેક્શન જોવા મળતું હશે, હા કે ના? ચલો નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું છે? તો કે ભાઈ જે તમારું આ N2 છે, આ N2ને તમારે રિમૂવ કરવાના છે. શું કરવાનું છે? N2ને રિમૂવ કરવાના છે. હેલોજન એડ કરી દો અથવા તો પોટેશિયમ આયોડાઇડ એડ કરો ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયમ. એસિડિક મીડિયમમાં જો તમે એડ કરશો પોટેશિયમ આયોડાઇડ તો તમારું જે N2 ગ્રુપ છે એ N2 ગ્રુપ રિમૂવ થશે અને ત્યાં કોણ આવી જશે? હેલોજન આવી જશે. ચલો કેવી હશે પ્રોડક્ટ? O2N અહીંયા આવશે તમારો આયોડિન, હા કે ના? તો અહીંયાથી રિમૂવ શું થયું? તો અહીંયાથી એક તો N2 ગેસ રિમૂવ થયું અને એક રિમૂવ થયું KCl. તો હવે તમારી પાસે આવું એક સ્ટ્રક્ચર જોવા મળ્યું, આવી એક સિસ્ટમ જોવા મળી. આમની રિએક્શન કરવાની છે કેમની સાથે? તો કે આ તમારો બની ગયો ફિનોલ, હા કે ના? આ તમારો બની ગયો ફિનોલ અને ફિનોલની પેરા પોઝિશન ઉપર છે મિથોક્સી ગ્રુપ, તો આને કહેવાય પેરા મિથોક્સી ફિનોલ. હવે અહીંયાથી H અને અહીંયાથી I એટલે કે HI રિમૂવ થશે અને બનાવશે કેવું? ચાલો જોઈએ. આ તમારું NO2 ગ્રુપ, આ તમારી રિંગ, હા કે ના? અહીંયા આયોડિન, અહીંયા આયોડિન, અહીંયા ઓક્સિજન, અહીંયા આવશે OCH3 ગ્રુપ. હવે આ NO2 છે, આને તમારે NH2માં કન્વર્ટ કરવા છે તો આનું કરી નાખવાનું રિડક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ SnCl2HCl. તો બનાવશે કેવું? જ્યાં NO2 છે ત્યાં કોણ આવશે? NH2 આવશે. જો દોસ્ત ઓક્સિજનનું રિમૂવ થવું અને હાઇડ્રોજનનું એડ થવું, આ છે રિડક્શનની ડેફિનેશન. તમને બધાને ખ્યાલ હશે, હવે તમે TYમાં છો તમને સમજાવવાના ના હોય.
चलो हवे शू खबर पड़ी आपने स्ट्रक्चर ऊपर थी कि तमारा स्ट्रक्चर में तमने जेवो NH2 देखाय एवो एक मन में आइडिया होवो जोईए के आनुं शुं करी नाखवुं जोईए आपणे डायएझो टाइजेशन केम करशुं सिम्पल छे NaNO2 प्लस टू मोलेट सिलेक्ट करो कंडीशन शू होवी जोईए 0-5°C टेम्परेचर होवुं जोईए અને એચ ટુ આમાંથી રિમૂવ થશે તો બનશે કેવું ચલો જોઈએ તમારી પ્રોડક્ટ કંઈક આ રીતે શો થતી હશે હવે તો કે આમની ઉપર પોઝિટિવ ચાર્જ હોય અહીંયા હોય નેગેટિવ ચાર્જ તમારે અહીંયાથી N2 રિમૂવ કરવા છે તો કોનો ઉપયોગ કરશો CuCNનો જેવો તમે CuCN નાખશો એટલે તમે સાઈનો ગ્રુપ એડ કરો છો તો આને કહેવાય સાઇનેશન કહેવાય હા કે ના રિમૂવ કોણ થશે એક તો તમારો N2 ગેસ રિમૂવ થશે અને બીજું CuCl તો તમારી પ્રોડક્ટ કેવી હશે એ જોઈએ ચલો તમારી પ્રોડક્ટ કંઈક આ રીતે શો થતી હશે આ તમારી બની ગઈ પ્રોડક્ટ હવે આનું કરવાનું છે રિડક્શન જો રિએક્શન લાંબી હોય ને તો એક સ્ટેપમાં બે સ્ટેપ કરીને ખાય ચલો પહેલાં આપણે કરશું રિડક્શન કોની મદદથી તો કે SnCl2 અને HClની મદદથી જોજો અહીંયા ખાસ જેવું રિડક્શન કરશો એટલે અહીંયાથી એક બુંદ રિમૂવ થશે અહીંયા આવશે H અહીંયા આવશે H સેકન્ડ સ્ટેપમાં શું કરવાનું છે સેકન્ડ સ્ટેપમાં તમારે નાખવાનું છે વોટર જેવું વોટર એડ કરશો એટલે વોટરનો જે પોઝિટિવ ચાર્જ છે અહીંયા એટ્રેક્ટ થશે અને અહીંયા આવશે OH હા કે ના સમજાય છે ને અહીંયા આવશે OH OHમાંથી અહીંયાથી એક હાઇડ્રોજન રિમૂવ થશે ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપશે અહીંયા ડબલ બર પરફોર્મ થશે અહીંયાથી NH2 અને અહીંયાથી H એટલે કે NH3 રિમૂવ થશે હા કે ના તો તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી હશે તો કે C ઉપર હાઇડ્રોજન નીચે ઓક્સિજન અહીંયા આવશે તમારા આયોડિન આ તમારો ઓક્સિજનવાળું જે બોન્ડ હતું એ બોન્ડ એમનમ ઓ CH3 હવે તો કે હવે આની રિએક્શન કરવાની છે હિપ્યુરિક એસિડ એટલે કે કોણ આવશે તો કે NH પેલા તો CH2 સી ડબલ બોન્ડ OH અહીંયા આવશે NH સી ડબલ બોન્ડ હો અને અહીંયા આવશે સી ડબલ બોન્ડ ઇન શોર્ટ તમારી આવશે બેન્ઝિન રિંગ તો આ રીતે તમારે તમારા ઇન્ટરમિડિયેટની રિએક્શન કરવાની છે હિપ્યુરિક એસિડ સાથે જેવી તમે રિએક્શન આપશો હિપ્યુરિક એસિડ સાથે ત્યારે બનશે શું તો કે અહીંયાથી ઓક્સિજન તો કે અહીંયાથી ઓક્સિજન અને અહીંયાથી H2 બંને રિમૂવ થશે ડાયરેક્ટલી કનેક્ટેડ કરું છું ધ્યાન રાખજો દોસ્ત ચલો આ તમારો કાર્બન આ તમારો હાઇડ્રોજન આમની સાથે આ કાર્બનને એટેચ કરવાનો છે ડબલ બોન્ડમાં ચલો ડબલ બોન્ડમાં એટેચ કરીએ એ કાર્બન ઉપર શું છે સિંગલ બોન્ડથી સી ડબલ બોન્ડ OH રહેલા છે હા રહેલા છે એની સાથે શું કનેક્ટેડ છે NH સી ડબલ બોન્ડ O અને અહીંયા છે તમારી બેન્ઝિન રિંગ હા કે ના બાકીની પ્રોડક્ટ છે એને એઝ ઇટ ઇઝ એમને એમ લખી નાખીએ ચલો OCA3 સમજવાનું શું છે દોસ્ત તમારે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે ઓર્થો ઉપર નાઇટ્રો ઓર્થો નાઇટ્રો એનિલિન જેવું તમે નાઇટ્રો એનિલિન લેશો એની રિએક્શન કરવાની છે હેલોજન સાથે એટલે થશે આને કહેવાય હેલોજિનેશન જેવું હેલોજિનેશન કમ્પ્લીટ કરશો પછી શું કરવાનું છે કે તમારે જોવાનું છે કે તમારા રિએક્શન મીડિયેટમાં NH2 પડેલા છે એટલે આનું કરવાનું હોય ડાયઝોટાઇઝેશન જેવું તમે ડાયઝોટાઇઝેશન ફોર્મ કરશો એટલે શું બનશે અહીંયા N2 ગેસ બનશે N2 ગેસ રિમૂવ કરશો હેલોજન નાખશો એટલે બનશે કેવું તો કંઈ હેલોજન બની ગયો હવે આ હેલોજન અને આ હાઇડ્રોજન બંને રિમૂવ થશે અને રિંગનું કનેક્શન જોવા મળશે હા કે ના હવે
અહીંયા તમારે આ નાઇટ્રો પોઝિશનની બદલે જો આને એનએચ ટુમાં કન્વર્ટ કરવા હોય તો આનું રિડક્શન કરવાનું હોય. રિડક્શન માટે કોનો યુઝ કરશો? એસએનસીએલ ટુ ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડિક મીડિયમ. જેવું એસિડિક મીડિયમમાં તમે એસએનસીએલ ટુ એડ કરશો એટલે અહીંયા આવશે એનએચ ટુ, બની ગયા એનએચ ટુ. જેવા તમારી સિસ્ટમમાં તમને એનએચ ટુ દેખાય એટલે એક વાત હંમેશા યાદ રાખવાની કે જો આમાંથી મારે એન ટુ ગેસ પરફોર્મ કરવા હોય તો શું કરવાનું હોય? ડાયોડાઇઝેશન કરવાનું હોય. એન એનો ટુ પ્લસ ટુ મોલ એચ સી એલ, આની પ્રેઝન્સમાં તમે રિએક્શન કરો તો અહીં શું પરફોર્મ થાય? એન ટુ. એન ટુ ઇઝ અ ગુડ લિવિંગ ગ્રુપ. જેવું એન ટુ રિમૂવ થશે ક્યારે થશે? તમે એનું કરાવશો સાઇનેશન કરાવશો ત્યારે. તો અહીં કોણ એડ થશે? સાઇનો ગ્રુપ એડ થયું. હવે જેવું સાઇનો ગ્રુપ એડ થયું એટલે આનું કરવાનું છે રિડક્શન. જેવું રિડક્શન કરશો એટલે આ બંને પાસે આવશે એક એક હાઇડ્રોજન. પછી કરવાનું છે આપણે એનું પાણી ઢોળ કરવાનું છે. એચ ટુ એડ કરશું, આની ઉપર આવશે ઓ એચ, આની ઉપર આવશે એચ. ઓ એચમાંથી એચ રિમૂવ થશે, ડબલ બોર પરફોર્મ થશે, અહીંયાથી એન એચ થ્રી રિમૂવ થશે. બનશે કેવું? તો કે આવી પ્રોડક્ટ ફોર્મ થતી હશે. આમની રિએક્શન કરવાની છે હિપ્યુરિક એસિડ સાથે. તો કે હિપ્યુરિક એસિડનો ઓ ટુ એચ ટુ અને આનો ઓ, એટલે કે અહીંયાથી તમારો વોટર મોલિક્યુલ રિમૂવ થશે અને કંઈક આવું તમને સ્ટ્રક્ચર દેખાતું હશે. અરે હા કે ના? ચલો હવે આમાં શું થતું હશે? તો કે દોસ્ત અહીંયાથી હાઇડ્રોજન નીકળી જશે, ઇલેક્ટ્રોન આપશે નાઇટ્રોજન ઉપર. એ નાઇટ્રોજન અહીંયા ડબલ બોન્ડ પરફોર્મ કરશે. જેવા ડબલ બોન્ડ પરફોર્મ કરશે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થશે. એ ઓક્સિજનની ઉપર નેગેટિવ ચાર્જ આવ્યો, એ આ કાર્બન ઉપર એટેક કરશે. તો કે આ કાર્બન ઉપર શું રહેલું છે? તો કે ડબલ બોન્ડ ઓ અને ઓ એચ રહેલા છે. હા કે ના? અહીંયા થશે બેક ડોનેશન. જેવું બેક ડોનેશન કમ્પ્લીટ થશે એટલે અહીંયાથી ઓ એચ રિમૂવ થશે. અહીંયાથી ઓ એચ, અહીંયાથી એચ, એટલે કે આમાંથી વોટર મોલિક્યુલ રિમૂવ થશે. જેવો વોટર મોલિક્યુલ રિમૂવ થશે એટલે બનાવશે કેવું? ચલો એ જોઈએ. જેવો વોટર મોલિક્યુલ તમે રિમૂવ કરશો એટલે અહીંયા વધશે શું? આ તમારો કાર્બન, આ ડબલ બોન્ડ ઓ, આમની સાથે ઓક્સિજન, એમની જોડે કાર્બન, કાર્બન ઉપર બેન્ઝિન રિંગ, અહીંયા નાઇટ્રોજન ડબલ બોન્ડ, આ કાર્બન, આ સિંગલ બોન્ડ. ઓ સી એચ થ્રી. ચલો આ ઇન્ટરમિડિયેટમાં સાયકલ ફોર્મેશન થઈ, તો આ સ્ટેપમાં પણ તમે કહી શકો કે અહીં શું થયું છે? સાયકલાઇઝેશન થયું છે અને એચ ટુઓ રિમૂવ થયા છે. હવે તો કે હવે સિમ્પલ છે દોસ્ત, તમારે કરવાનું છે રિડક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ એસએનસીએલ ટુ એચ સી એલ. એક જ સ્ટેપમાં લખવાનું છે રિડક્શન. જેવું રિડક્શન કરીને તમારે લખવાનું છે આ સ્ટેપ, ક્યુ સ્ટેપ. ચલો ફર્સ્ટ રિડક્શન કરવાનું છે અહીંયા, એટલે અહીંયા આવશે એચ એચ, હા કે ના? સેકન્ડ વન, તો કે અહીંયા એચ એચ. થર્ડ વન, તો કે ત્યાં ને ત્યાં, હા કે ના? ફોર્થ વન, તો કે અહીંયા. એટલે તમારી પ્રોડક્ટ બનશે સી એચ સી એચ એન એચ ટુ. આ બનશે ટોલ્યુઇન, ટોલ્યુઇન રિમૂવ થશે અને અહીંયા તમારે બનશે એસિડ. સીડ બલ બોન્ડ ઓ ઓ એચ, એસિડ બની ગયો. હવે તો કે હવે આનું કરાવવાનું છે હેલોજિનેશન, એટલે કે બે આયોડીન અહીંયા એડ થશે. અને પછી તમે કરાવશો આનું પાણી ઢોળ એટલે તમને મળી જશે તમારો થાઇરોક્સિન. આ તમારો બની ગયો થાઇરોક્સિન. થાઇરોક્સિનની રિએક્શન એકદમ ઇઝી હતી. આ હતું આપણું થાઇરોક્સિન. હવે જે લેક્ચર તમને મૂકેલો હતો સીએફટી માટેનો, હવે એમાં એક ટોપિક હતો કે રિલેશન બિટવીન ઓક્ટાહેડ્રલ એન્ડ ટેટ્રાહેડ્રલ. તો આમાં ઘણી બધી ડિફિકલ્ટી જોવા મળી હતી. ચલો એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરી નાખીએ છીએ અત્યારે જ. જે ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ આ બંને વચ્ચેનો જો મારે રિલેશન એસ્ટાબ્લિશ કરવું હોય તો રિલેશનશિપ કેવી હશે? જોઈ ગયા આપણે ક્વેરી શું હતી. ચલો એનું ડિસ્કશન કરીએ. તમારું ઓક્ટાહેડ્રલ હતું, આ તમારું ઓક્ટાહેડ્રલ, આ તમારી ફેસ, ફેસના સેન્ટરમાં તમારા લૂપ પડેલા હતા, લિગાન આવતો હતો ફેસના સેન્ટરમાંથી. ત્યારે જે રિપલ્સન લાગ્યું એ રિપલ્સનને કીધું આપણે આર ઓક્ટાહેડ્રલ, હા કે ના? નેક્સ્ટ તમારું ટેટ્રાહેડ્રલ, આ તમારી એજ છે, આ તમારી એજનું સેન્ટર, આ એજના સેન્ટર ઉપર તમારા લૂપ્સ પડેલા હતા, તમારા લિગા નાવતા હતા કોઈ પર્ટિક્યુલર કોર્નર ઉપરથી. જો સામે સામે આવત
તો રિપલ્શન હોત આર ઓક્ટાહેડ્રલ, બટ એક એંગલ ઉપરથી આવે છે તો આને કહેવાશે આર ઓક્ટાહેડ્રલ કોસ થીટા. તો મારે કેવું હોય કે જો ઓક્ટાહેડ્રલનું રિપલ્શન આર ઓ હોય તો ટેટ્રાહેડ્રલનું હોય આર ઓ ઇન્ટુ કોસ થીટા. કોસ થીટાની વેલ્યુ કેટલી મળી આપણને? 2/3. તો કહી શકાય કે 2/3 આર ઓક્ટાહેડ્રલ. તો તમે કહી શકો કે તમારા ઓક્ટાહેડ્રલ કરતાં ટેટ્રાહેડ્રલમાં રિપલ્શન ઓછું લાગે છે. અરે દેખાય છે ને દોસ્ત, ઓક્ટાહેડ્રલના તમે 3 ભાગ કરો ત્યારે તમને ટેટ્રાહેડ્રલનું રિપલ્શન મળતું હોય છે. તો એવું કહી શકાય કે ભાઈ ટેટ્રાહેડ્રલ કરતાં ઓક્ટાહેડ્રલમાં રિપલ્શન વધુ લાગતું હશે. હવે ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ આ બંને વચ્ચેનો રિલેશન એટલે કે સ્પ્લિટિંગ એનર્જીમાં બંને વચ્ચેનો શું રિલેશન હશે, આમને ડિસ્કશન આપણે જોઈ ગયા હતા. આમાં તમને પ્રોબ્લેમ ક્યાં હતો એ પણ ચલો સોલ્વ કરીએ. કે ઓક્ટાહેડ્રલમાં તમારા 6 લિગાન્ડ મળીને જે રિપલ્શન શો કરતા હતા એ રિપલ્શન હતું 1 ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. તો એક લિગાન્ડ માટેનું કેટલું થશે? ઓક્ટાહેડ્રલ બાય 6. હા કે ના? જો એક લિગાન્ડનું રિપલ્શન થતું હોય ડેલો બાય 6 ઇન ધ કેસ ઓફ ઓક્ટાહેડ્રલ, તો ટેટ્રાહેડ્રલના કેસમાં કેવું હોય? તો કે એક લિગાન્ડ ઉપર કેટલું લાગતું હશે? ડેલો બાય 6 ઇન્ટુ 2/3, કારણ કે 2/3 રિપલ્શન છે ને ઓક્ટાહેડ્રલ કરતાં. તો 2/3 ડેલો બાય 6. જો આનું સોલ્યુશન તમે કરશો તો ડેલ ઓ બાય 9 તમારો આન્સર આવશે એક લિગાન્ડનું. ચલો, ઓક્ટાહેડ્રલમાં એક લિગાન્ડનું એવું ડેલ ઓ બાય 6, ટેટ્રાહેડ્રલમાં એક લિગાન્ડનું એવું ડેલ ઓ બાય 9, તો 4 લિગાન્ડનું કેટલું આવશે? અરે સિમ્પલ છે ને, 4 ટાઈમ ડેલો બાય 9. હા કે ના? 4 લિગાન્ડનું કેટલું આવશે? 4 ટાઈમ ડેલો બાય 9. તો ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ જો આ બંનેની સ્પ્લિટિંગ એનર્જીને એકબીજામાં કન્વર્ટ કરવી હોય તો ડેલ ઓક્ટાહેડ્રલ બરાબર ટેટ્રાહેડ્રલ ક્યારે બને? કે જ્યારે તમે એને 4/9 ટાઈમ ડેલ ઓક્ટાહેડ્રલ વડે મલ્ટિપ્લિકેશન કરો ત્યારે. સમજાઈ ગયું દોસ્ત? કે ભાઈ ટેટ્રાહેડ્રલ ઇઝ ઇક્વલ ટુ 4/9 ટાઈમ ડેલ ઓક્ટાહેડ્રલ. આ તમારો આવશે ફાઇનલ આન્સર, કે તમારી ઓક્ટાહેડ્રલ અને ટેટ્રાહેડ્રલ આ બંનેની સ્પ્લિટિંગ એનર્જી વચ્ચેનો ડિફરન્સ કેટલો હોય, બે વચ્ચેનો રિલેશન કેટલો હોય, એ આ રીતના ઇક્વેશનથી શો થતું હોય છે. બીજો એક કન્સેપ્ટ છે કે જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજવાનો બાકી હતો, કે ભાઈ સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડ અને વીક ફિલ્ડ લિગાન્ડ આમાંથી હાઈ સ્પિન કોને કહેવા અને લો સ્પિન કોને કહેવા, સ્પ્લિટિંગ એનર્જી ક્યારે વધારે હશે અને ક્યારે ઓછી હશે, આ પણ ડિસ્કશન કરી લઈએ. ચલો, એક કેસ છે તમારો સ્ટ્રોંગ ફિલ્ડ લિગાન્ડનો અને સેકન્ડ કેસ છે તમારો વીક ફિલ્ડ લિગાન્ડનો. હવે સ્ટ્રોંગ ફિલ્ડમાં કેવું હોય દોસ્ત? ચલો, આ તમારું ઇલેક્ટ્રોનની સ્પ્લિટિંગ એનર્જી છે, આ તમારી ડિઓર્બિટલનું સ્પ્લિટિંગ કરાવ્યું છે ઇન ધ કેસ ઓફ ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલમાં કેવું હોય? તો કે ભાઈ ઈ જી ઉપર હોય, ટી ટુ જી નીચે હોય, D1, D2 અને D3 માટે હાઈ સ્પિન લો સ્પિન જોવાના ન હોય. જોવાના ક્યારે હોય? D4 ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન માટે. હવે 1, 2 એન્ડ 3 ઇલેક્ટ્રોન એડ કર્યા છે, હવે મારે 4th ઇલેક્ટ્રોન એડ કરવો છે. તો 4th ઇલેક્ટ્રોનનું હું પેરિંગ કરાવીશ કે અનપેર રાખીશ એ કેના પર ડિપેન્ડ કરતું હશે? તો કે જે આઉટર એન્વાયરમેન્ટ છે એટલે કે તમારી લિગાન્ડ ફિલ્ડ કેવી છે, આ લિગાન્ડ ફિલ્ડ ઉપર ડિપેન્ડેન્ટ હશે. ચલો જોઈએ કઈ રીતે ડિપેન્ડ હશે. જો તમારી સ્પ્લિટિંગ એનર્જી એટલે કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હશે, જો તમારી સ્પ્લિટિંગ એનર્જી વધારે હશે, આ ડિસ્ટન્સ વધારે હશે પેરિંગ એનર્જી કરતાં, તો તમારું ઇલેક્ટ્રોન પેર થશે. જો આ ડિસ્ટન્સ તમારું ઓછું હશે એટલે કે તમારી પેરિંગ એનર્જી વધારે હશે તો અનપેર રહેશે. આ ડિસ્ટન્સ નાનું હોય ને તો આ સીધું ઇલેક્ટ્રોન જમ્પ મારીને ઉપર વયો જાય. હા કે ના? જો આ ડિસ્ટન્સ વધારે હોય તો ઇલેક્ટ્રોન પેર થઈ જાય. ક્લિયર છે કન્સેપ્ટ? તો સ્ટ્રોંગ ફિલ્ડમાં આ સિચ્યુએશન હોય કે ભાઈ સ્પ્લિટિંગ એનર્જી વધારે હોય પેરિંગ કરતાં, અને આમાં આવો કન્સેપ્ટ હોય. હવે તમે ઇલેક્ટ્રોનની સ્પિન ગણો, 4 ઇલેક્ટ્રોન છે, હા, એક ઇલેક્ટ્રોનની સ્પિન હોય 1/2, તો આનો આન્સર આવશે 2. હા કે ના? આમની સ્પિન ગણો, આ તો 0 થઈ જાય, એકબીજા સામે વિરુદ્ધ થાય, એટલે આની કેટલી થાય? 1/2 × 2, એટલે આન્સર આવશે 1. આની સ્પિનનો આન્સર આવે છે 1, આનો આન્સર આવે છે 2. આની વેલ્યુ વધારે છે એટલે આને કહેવાશે હાઈ સ્પિન, આને કહેવાશે લો સ્પિન.
એટલે કે હાઈ સ્પીન વાળા હશે એ કેવા હશે, વીક લિગન્ડ વાળા હશે, વીક ફોર્સ લિગન્ડ વાળા હશે, વીક ફીલ્ડ લિગન્ડ વાળા હશે. જે લો સ્પીન વાળા છે એ સ્ટ્રોંગ ફીલ્ડ લિગન્ડ વાળા હશે. ક્યારેક લેક્ચરમાં બને એવું કે ભાઈ ઉતાવળમાં સ્ટ્રોંગ ફીલ્ડને મેં હાઈ સ્પીન કહી દીધું હોય તો એ તમારે સમજી જવાનું હોય, તમને હરેક વાત મારે ક્લિયર ના કરવાની હોય. આ કન્સેપ્ટ છે, આ કન્સેપ્ટને મેં અહીંયા તમને ક્લિયર કરી આપ્યો છે. બસ લેક્ચરમાં આટલું રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.